નમસ્કાર મિત્રો, હું છું યોગેશ વ્યાસ. કમ્પ્યુટર ડિજી ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. આજે લેક્ચર નંબર 81માં ઓફિસ 2007 પાવરપોઈન્ટ 2007 ના લેક્ચર નંબર 4માં આપણે શું શીખવાના છીએ? તો આજનું કન્ટેન્ટ છે પાવરપોઈન્ટનું એનિમેશન. મિત્રો, ચાર પ્રકારે એનિમેશન આપી શકીએ છીએ. એ ચાર પ્રકારના એનિમેશન વિશે ચાલો શરૂ કરીએ. મિત્રો, આ છે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007 અને આપણી પાસે એક સ્લાઇડ તૈયાર છે. હવે આ સ્લાઇડમાં જે આપણું કન્ટેન્ટ છે, જ્યારે આપણે આને પ્લે કરીશું ત્યારે કન્ટેન્ટ કેવી રીતે મારી સામે આવવું જોઈએ તેને કહેવામાં આવે છે એનિમેશન. દાખલા તરીકે એક વખત આપણે આને પ્લે કરી જોઈએ. પ્લે કરવા માટે સ્લાઇડ શો મેનુમાં જઈને ફ્રોમ બિગિનિંગ આવી રીતે સ્લાઇડ શો શરૂ કરશો અને તમારી સામે સ્લાઇડ શો શરૂ થશે. આ તમે જુઓ છો, જ્યારે સ્લાઇડ શો શરૂ થયો તરત સ્લાઇડ અને એનિમલ એની અંદર લખેલું કન્ટેન્ટ તમારી સામે તરત જ આવી ગયું. પરંતુ આપણે જે જોઈએ છે તે જ કન્ટેન્ટ આવે અને એકદમ ઇફેક્ટિવ એનિમેશન પ્રમાણે આવે, તો એવું કેવી રીતે સેટ કરી શકાય તો તે જોઈએ. સૌ પ્રથમ તો મારો કમ્પ્યુટર ડિજી ક્લાસ લખેલું છે એને હું સિલેક્ટ કરું અને મેનુ બારમાં આપણને એનિમેશન એક નાનું મેનુ છે, એનિમેશન પર ક્લિક કરીશું એટલે લેફ્ટ સાઈડમાં તમને કસ્ટમ એનિમેશન એવું દેખાશે. કસ્ટમ એનિમેશન ની અંદર જશો એટલે તમારે તેની અંદર એડ ઇફેક્ટ નામનું ઓપ્શન જોવા મળશે. આ એડ ઇફેક્ટ ની અંદર આપણને ચાર પ્રકારના મેનુ આપ્યા છે, તો એડ ઇફેક્ટ પર ક્લિક કરતા તમને સૌપ્રથમ એન્ટ્રાન્સ અને પછી એમ્ફાસિસ, એક્ઝિટ અને મોશન પાથ. એમ એન્ટ્રાન્સ એ પહેલો પ્રકાર, એમ્ફાસિસ એ બીજા પ્રકારની, એક્ઝિટ એ ત્રીજા પ્રકારની અને મોશન પાથ એ ચોથા પ્રકારની ઇફેક્ટ છે. તો સૌપ્રથમ એન્ટ્રાન્સ વિશે શીખીએ. તો એન્ટ્રાન્સ વિશે 1 2 3 4 5 રિસેન્ટ દેખાડતા હોય છે, ડિફોલ્ટ હોય છે, પણ નીચે તમને મોર ઇફેક્ટ જોવા મળે છે. મોર ઇફેક્ટ પર ક્લિક કરશો એટલે ડાયલોગ બોક્સ તમારી સામે ઓપન થઈ જશે. એની અંદર તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. હવે આ ઇફેક્ટનું પ્રિવ્યૂ પણ તમે જોઈ શકો છો. જે ઇફેક્ટ પર ક્લિક કરશો તે ઇફેક્ટ તમને એ કેરેક્ટર પર એપ્લાય થયેલી જોવા મળશે. તમે જોઈ શકો છો આ રીતે એન્ટ્રાન્સ ઇફેક્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. આ રેન્ડમ ઇફેક્ટ, આ પ્લગ પ્લસ ઇફેક્ટ, ત્યાર પછી આ વાઇપ, સ્લીપ, બેઝિક, પછી એમાં સબટાઇટલ, એક્સપાન્ડ, ફેડ, ફેડ સ્વીલ. આપણે આ ઇફેક્ટ ફેડેડ સ્વીલ જે છે તેની ઇફેક્ટને એપ્લાય કરી ઓકે આપીએ એટલે આ કમ્પ્યુટર ડિજી ક્લાસ પર એ ઇફેક્ટ એપ્લાય થઈ ગઈ છે અને અહીંયા તમને એક નંબર લખાઈને આવી ગયો છે. તો આ એક ઇફેક્ટ એપ્લાય થઈ ગઈ છે. આ ઇફેક્ટને અહીંથી શરૂ કેવી રીતે કરવી છે તો ત્રણ ઓપ્શન જોવા મળશે. દરેક ઇફેક્ટને ત્રણ ઓપ્શન જોવા મળશે મિત્રો. એક છે ઓન ક્લિક, બીજું છે વિથ પ્રિવિયસ અને ત્રીજું છે આફ્ટર પ્રિવિયસ. હું તમને આ ત્રણેયનો મિનિંગ પણ સમજાવી દઉં છું મિત્રો. ખાસ યાદ રાખજો કે ઓન ક્લિક એટલે એવી વસ્તુ છે કે જ્યારે તમે સ્ક્રીન પર માઉસની ક્લિક કરશો ત્યારે જ એ ઇફેક્ટ પ્લે થશે, એ પહેલા પ્લે નહીં થાય. વિથ પ્રિવિયસનો મિનિંગ એવો છે કે આગળ એક ઇફેક્ટ પ્લે થઈ રહી છે અને એ ઇફેક્ટ પૂરી થાય એ પહેલા જ એ ઇફેક્ટની સાથે જ બીજી ઇફેક્ટ પણ પ્લે થાય તો તેને વિથ પ્રિવિયસ એવું કહીશું. અને આફ્ટર પ્રિવિયસનો મિનિંગ એવો થાય છે કે એક ઇફેક્ટ છે એ પ્લે થઈ જાય, એ પૂર્ણ થઈ ગયા પછી એના પછી તરત જ આ બીજી ઇફેક્ટ પ્લે થઈ જશે. તમને થોડીક વારમાં હમણાં સમજાઈ જશે. હાલ આપણે ઓન ક્લિક રાખીએ. હવે યોગેશ વ્યાસ નામનું છે એને પણ આપણે એક એન્ટ્રાન્સ ઇફેક્ટ આપી દઈએ. એની એન્ટ્રાન્સ ઇફેક્ટ આપણે મોર ઇફેક્ટમાં જઈને આપી દઈએ છીએ. રેન્ડમ ઇફેક્ટ, સ્ટ્રાઇપ્સ ઇફેક્ટ, ત્યાર પછી સેન્ટર રિવોલ્વ. ઓકે, આપણે આ એક રાખી છે. ઓકે, અને એને ઓકે આપ્યો છે. તો જુઓ
કમ્પ્યુટર ડીજી ક્લાસ ને 1 નંબર મળ્યો છે જ્યારે યોગેશ વ્યાસ ને 2 નંબર મળેલો છે એ પ્રમાણમાં તમને 1 અને 2 અહીંયા જોવા મળી રહ્યા છે 1 નંબર છે ઓન ક્લિક છે અને એની સ્પીડ છે એ મીડિયમ છે એની સ્પીડ આપણે ફાસ્ટ કરી દઈએ ત્યાર પછી યોગેશ વ્યાસ જે છે એ પણ ઓન ક્લિક છે અને તેની સ્પીડ પણ આપણે ફાસ્ટ રાખી દઈએ હવે એક વખત આપણે સ્લાઇડ શો જોઈ લઈએ સ્લાઇડ શો પર ક્લિક કરશો હવે તમારી સામે પહેલાની જેમ નથી હવે ફક્ત બ્લેન્ક સ્ક્રીન જ આવી છે કન્ટેન્ટ નથી દેખાતું એક વખત માઉસની ક્લિક કરશો એટલે 1 નંબરની જે ઇફેક્ટ હતી તે પ્લે થશે હવે બીજી વખત ક્લિક કરશો ક્લિક તો બીજી વખત પછી બીજી ઇફેક્ટ પ્લે થશે તો આ રીતે તમે જોઈ શકો છો હવે આ જ ઇફેક્ટને આપણે ઓન ક્લિક રાખીએ પણ બીજી ઇફેક્ટને આપણે ઓન ક્લિક નહીં પણ વિથ પ્રીવિયસ રાખીએ છીએ અને હવે સ્લાઇડ શો કરીએ છીએ તો જ્યારે પહેલી ઇફેક્ટ હું ક્લિક કરું છું પહેલી ઇફેક્ટ પ્લે થાય તેની સાથે જ બીજી ઇફેક્ટ પણ પ્લે થઈ ગઈ છે બીજું કે ક્લિક કરવાની જરૂર પડી નથી તો ત્યાર પછી પહેલી ઇફેક્ટને આપણે ઓન રાખીએ પણ બીજી ઇફેક્ટને આપણે આફ્ટર પ્રીવિયસ કરીએ અને હવે સ્લાઇડ શો જોઈએ તો પહેલી ઇફેક્ટને હું એન્ટ્રી કરાવું છું તો બીજી ઇફેક્ટ એની પછી જાતે આવશું ક્લિક નહીં કરું એક જ વખત ક્લિક કરીએ તો પહેલી ઇફેક્ટ શરૂ થાય એ પૂર્ણ થાય તો બીજી ઇફેક્ટ શરૂ થાય અને એ પણ પૂર્ણ થાય તો આ રીતે આપણે ઇફેક્ટ એડ કરીએ છીએ આ એન્ટ્રાન્સ ઇફેક્ટ હતી હવે કમ્પ્યુટર ડિજી ક્લાસને આપણે સેકન્ડ ઇફેક્ટ આપીએ સેકન્ડ પ્રકારની ઇફેક્ટ કેવી આવે છે તેનું નામ છે એમ્ફાસિસ એમ્ફાસિસની અંદર પણ તમને 5 ઓપ્શન છે પણ વિશેષ ઓપ્શન તમને મોર ઇફેક્ટમાં જોવા મળશે ચાલો મોર ઇફેક્ટમાં આપણે ચેન્જ ફોન્ટ કલર એ રાખીએ ચેન્જ ફોન્ટ કલરમાં ક્લિક કરશો એટલે આવી રીતે કંઈક તમને જોવા મળશે ત્યાર પછી કલર વેવ રાખીએ તો આવી રીતે કલર વેવ ઘણી બધી છે આ બધી ઓપ્શન તમે એકવાર જોઈ લેશો અને આપણે એને ઓકે પર ક્લિક કરીએ એવી જ રીતે આપણે યોગેશ વ્યાસની પણ ઇફેક્ટમાં જઈને એમ્ફાસિસ ઇફેક્ટ મોર ઇફેક્ટમાં જઈએ અને એમ્ફાસિસ ઇફેક્ટ આપીએ ચેન્જ ફિલ કલર ઓકે ચાલો આપણે એને ઓકે પર ક્લિક કરીએ હવે તમે જોઈ શકો છો 1 નંબર આને મળ્યો 2 નંબર આને મળ્યા 3 નંબર આને છે અને 1 નંબર આ છે હવે આ જે છે 1 નંબર આને પણ આપણે ઓન ક્લિક જ રાખી દઈએ ચાલો એક વાર પ્લે કરી જોઈએ આપણે સૌ પ્રથમ એક વાર ક્લિક કરીશ એટલે કમ્પ્યુટર ડિજી ક્લાસ એન્ટર થયું સેકન્ડ વાર ક્લિક કરીશ એટલે યોગેશ વ્યાસ એન્ટર થયું થર્ડ નંબર પર ક્લિક કરીશ એટલે કમ્પ્યુટર ડિજી ક્લાસનો એમ્ફાસિસ પ્લે થઈ ગઈ હવે ચોથા નંબર પર ક્લિક કરીશ એટલે યોગેશ વ્યાસમાં ફિલ કલર ચેન્જ થઈ જશે તો આવી રીતે 4 પ્રકારની ઇફેક્ટ આ રીતે આપણે ઇફેક્ટ આપી શકીએ છીએ હવે ત્રીજા પ્રકારની ઇફેક્ટ જે આવે છે ત્રીજા પ્રકારની ઇફેક્ટને કહેવામાં આવે છે એક્ઝિટ ઇફેક્ટ એક્ઝિટ એટલે જે કેરેક્ટર તમે સ્ક્રીન પર લાવેલા છો એ કેરેક્ટર જતા રહેશે હાઈડ થઈ જશે દાખલા તરીકે તમે ફેર ઝૂમ કરશો તો આ રીતે એને ઓકે કરીએ અને એવી જ રીતે યોગેશ વ્યાસને પણ આપણે એડ ઇફેક્ટ કરીએ એક્ઝિટ ઇફેક્ટ આપી દઈએ ફ્લાય આઉટ ઓકે હવે આપણે સ્લાઇડ શો કરીને જોઈ લઈએ તો સૌ પ્રથમ પહેલું ક્લિક કરીશ એટલે કમ્પ્યુટર ડિજી ક્લાસ એન્ટર થશે આ રીતે કમ્પ્યુટર ડિજી ક્લાસ એન્ટર થયું ત્યાર પછી બીજી પર ક્લિક કરવાથી તેને એમ્ફાસિસ ઇફેક્ટ પ્લે થઈ ત્રીજી વાર ક્લિક કરવાથી કમ્પ્યુટર ડિજી ક્લાસ હાઈડ થઈ ગયું ચોથી વાર ક્લિક કરીશ એટલે યોગેશ વ્યાસ એન્ટર થયું ત્યાર પછી પાંચમી વાર ક્લિક કરવાથી એની એમ્ફાસિસ ઇફેક્ટ કલર ચેન્જિંગ આવી અને છઠ્ઠી વાર ક્લિક કરીશ એટલે યોગેશ વ્યાસ આઉટ થઈ ગયું તો આ રીતે તમે એ રીતે ઇફેક્ટ આપી શકો છો હવે ચોથા પ્રકારની ઇફેક્ટ વિશે શીખી લઈએ કમ્પ્યુટર ડિજી ક્લાસને સિલેક્ટ કરીએ ચોથા પ્રકારની ઇફેક્ટ છે મોશન પાથ તેમાં મોશન પાથમાં મોર મોશન પાથમાં જશો તો તમને આટલા બધા પાથ જોવા મળે છે તમે જે પાથને સિલેક્ટ કરશો એ પાથ પ્રમાણે શેર થઈ જશે દાખલા તરીકે સ્પ્રિંગ રાઇટ એ પર ક્લિક કરું છું તો આવી રીતે
એ કેરેક્ટર એન્ટર થશે. ઓકે આપીએ, યોગેશ વ્યાસને સિલેક્ટ કરીએ અને એમાં મોશન પાથમાં જઈને એક બીજી વસ્તુ છે કે મોર મોશન પાથ. હજુ એક વખત આપણે કોઈ બી લઈ લઈએ કે જેના થ્રુ આપણે કામ કરી શકીએ. દાખલ કે ન્યુટ્રોન કરી દઈએ. ચલો ન્યુટ્રોન કરી ઓકે આપીએ. હવે આપણે એકવાર સ્લાઇડ શો જોઈ લઈએ. હજી એકવાર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો મોશન પાથ પ્રમાણે પણ તમે ઇફેક્ટ આપી શકો છો. તો મિત્રો, આ ચાર પ્રકારની એનિમેશન ઇફેક્ટ તમે તમારા પાવરપોઈન્ટમાં એડ કરી શકો છો. મિત્રો, મારા વિડીયોને લાઈક જરૂર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મારા બેલ આઇકનને પ્રેસ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. હું છું યોગેશ વ્યાસ ફ્રોમ કમ્પ્યુટર ડીજી ક્લાસ. ગુડ બાય.